જૂનાગઢના ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન એક દુઃખદ ઘટના બનતા અરેરાટી ફેલાઈ છે. રાજુલા પંથકના વિક્ટર ગામના પરિવારની 11 વર્ષીય કિશોરીને દીપડાએ ફાડી ખાતા શોકનું મોજું ફરી વળ્યું છે. વહેલી સવારે બોરદેવી નજીક શૌચ ક્રિયા કરવા કિશોરી ગયેલ ત્યારે દીપડાએ અચાનક જ હુમલો કર્યો હતો. જો કે બાદમાં પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ, પરંતુ અંતે વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતા તેઓએ ભારે જહેમત બાદ કિશોરીના મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો હતો. મારું નામ બાબુભાઈ, ના અમે સોલો જગાવતા હે, ના પડખે 4 કિલોમીટર 4 ફૂટ આખી દીકરી હતી, 4 ફૂટ નાલે દીપડો આમલી આવ્યો ને, દીપડો ડોકી પકડી આમ વયો ગયો, ઘાય ઘા ઘાયા ઘા અમે સાથે સાથે વાહ વાહ ગયા અમે, તો દીપડો જીડ્યો નહીં. પછી જંગલ ખાતાવાળાને મારા પાટલા હોય છે ને, એ બોલાવા ગયા જંગલ ખાતાવાળા, એ કહે જંગલ ખાતાવાળા બોલાવી આવ્યું તી કે વાહ વાહ આવે, એ બધા આવ્યા લોકો ને અમે ગોતતા હતા, અને જંગલ ખાતાવાળા ગોતતા. પછી નો દીકરી અમને ન મળી, જંગલ ખાતાવાળાને જડી. એ 11 વર્ષની દીકરી હતી પાયલબેન. અમે મારું ગામ હુમઢિયાળ ને બેનનું દીકરીનું છે ને એ ગામ વિક્ટર, રાજુલો તાલુકો અમરેલી જિલ્લો. જીડીસી ન્યૂઝ સાથે રેશમા સમા, જૂનાગઢ.